અહીં વિદ્યાર્થી મિત્રો ચાલો હવે નવા પ્રકરણમાં કે પ્રકરણ 10 દસમો અને સોમો ભાગ પ્રકરણનું નામ જ કંઈક આવું છે દસમો અને સોમો ભાગ અત્યારે આપણે આગળ અપૂર્ણાંક વાળા ભાગમાં એવું શીખીને આવ્યા છે કે દસમો ભાગ અને સોમો ભાગ પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આ 10મા નંબરના ચેપ્ટરમાં નામ જ એવું છે દસમો ભાગ અને સોમો ભાગ ચાલો હવે આપણે લંબાઈ માપવાની છે તમે અહીં એક ચિત્ર જોઈ રહ્યા છો ને અહીં પેન્સિલનું ચિત્ર જોઈ રહ્યા છો એને ફૂલપત્તી એટલે કે સ્કેલ ઉપર મૂકવામાં આવી છે હવે તમે તમારી સ્કેલ લઈને એ પેન્સિલની લંબાઈ માપો જુઓ તમને કેટલી દેખાય છે એની લંબાઈ હા તો પેન્સિલની લંબાઈ લગભગ તમને આશરે તમે જુઓ તો કેટલી લાગે છે તમને 4 સેન્ટીમીટર જેવી તમે કહેતા હશો પણ આ સ્કેલ ઉપર તમે જોઈ શકતા હશો કે 3ની ઉપર 6 કાપા જેટલી પેન્સિલની લંબાઈ છે તો વિદ્યાર્થી મિત્રો હવે અનુમાન પ્રમાણે આપણું અનુમાન થોડું ખોટું પડ્યું છે એટલે કે હવે અહીં 3 સેન્ટીમીટર પૂરેપૂરા અને ઉપર 6 કાપા જેટલી પેન્સિલ લાંબી છે તમે નાનામાં નાની એવી કેટલી પેન્સિલ વાપરી છે જે આટલા સેન્ટીમીટરની હોય એવું તમે કહી શકો છો હા તમે તમારી મરજી પ્રમાણેની પેન્સિલ વાપરી હોય તે તમે તમારું અનુમાન લગાવીને કહી શકો છો પરંતુ અત્યારે આપણે જે પેન્સિલ આપવામાં આવી છે એ પેન્સિલ 3 સેન્ટીમીટર લાંબી અને એની પણ 6 કાપા જેટલી લાંબી છે તો વિદ્યાર્થી મિત્રો આ જે એની ઉપર 6 કાપા લાંબા છે એ શું હશે તો તમે અહીં સ્કેલમાં જોઈ શકતા હશો 0થી લઈને 1 સેન્ટીમીટર સુધી પહોંચો ત્યાં સુધીમાં 10 કાપા દોરેલા છે બરાબર ને એટલે 1 સેન્ટીમીટરના કેટલા ભાગ પાડેલા છે 10 ભાગ પાડેલા છે 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ પાડેલા છે કેટલા સરખા ભાગ 10 સરખા ભાગ પાડેલા છે તો દરેક ભાગને શું કહેવાય તો દરેક ભાગ 10મો ભાગ કહેવાય અને તેને અપૂર્ણાંકમાં કેવી રીતના લખાય તો 1/10 આવી રીતના લખાય 1/10 અને તે કયો ભાગ કહેવાય 10મો ભાગ શું કહેવાય 10મો ભાગ હવે વિદ્યાર્થી મિત્રો હવે આ 10મા ભાગને આપણે બીજા કોઈ નામે ઓળખવાય અને શું કહેવાય 1/10 કહેવાય બરાબર ને તો 1/10 સેન્ટીમીટર તો તેને બીજે કઈ રીતે ઓળખાય તો આ જે તમારી સ્કેલના આ રીતે આટલેથી 0થી લઈને 1 2 3 4 5 6 7 8 9 અને આ 10મું અહીં 1 આવે તો આ દરેક ભાગ જે છે એ 10 સુધીના ભાગ પાડેલા છે તો દરેક એક ભાગને મિલીમીટર કહેવાય શું કહેવાય મિલીમીટર એને ટૂંકમાં આ રીતે કહેવાય જો મિલીમીટર દરેક એક કાપાને 1 મિલીમીટર બે કાપા હોય તો 2 મિલીમીટર 3 કાપા હોય તો 3 મિલીમીટર 4 કાપા હોય તો 4 મિલીમીટર અને મિલીમીટરને ટૂંકમાં કેવી રીતના લખાય તો ટૂંકમાં મિમી આવી રીતના લખાય એટલે કે મિલીમીટર અવમંચન તો દરેક એક કાપાને મિલીમીટર કહેવાય તો આપણી પેન્સિલ કેટલી લાંબી છે 3 સેન્ટીમીટર તો પૂરેપૂરી છે એની પર 6 કાપા છે તો 6 કેવા કહેવાશે 6 મિલીમીટર કહેવાય એટલે આપણી પેન્સિલ 3 સેન્ટીમીટર લાંબી 3 સેન્ટીમીટર તો ખરી 3 સેન્ટીમીટર લાંબી તો છે પણ એની પર 6 મિલીમીટર પણ કહેવાશે 6 મિલીમીટર લાંબી છે હવે તમે આ ઉપરના કાપાને મિલીમીટર દ્વારા દર્શાવી શકો છો એટલે કે તે 6 મિલીમીટર લાંબી છે હવે એને અપૂર્ણાંકમાં લખવી હોય તો કેવી રીતના લખાય તો 6/10 એટલે કે 10 કાપામાંના 6 કાપા જેટલા લીધા છે બરાબર ને એવું કહેવાય પરંતુ હવે આ 10મા ભાગને 1/10 લખાય તો પોઈન્ટમાં એને કેવી રીતના લખાય તો 0.1 સેન્ટીમીટર આવું બોલાય 0.1 સેન્ટીમીટર તો આને શું બોલાય તો આને 0.6 સેન્ટીમીટર આવું બોલાશે હવે જેટલા કાપા ઉપર હોય એને પોઈન્ટની પાછળ એ અંક લખવાનો ધારો કે 5 કાપા છે તો 0.5 સેન્ટીમીટર આવું કહેવાય તો આપણી પેન્સિલ 3 સેન્ટીમીટરની ઉપર 6 કાપા છે તો આપણી પેન્સિલ કેટલી લાંબી છે તો 3.6 સેન્ટીમીટર આવું કહેવાશે અને જો મિલીમીટરમાં જાણવું હોય તો 3 સેન્ટીમીટર તો પૂરેપૂરા છે જ અને 6 મિલીમીટર છે આ પાછળના મિલીમીટર ગણાશે અને આગળના સેન્ટીમીટર ગણાશે દશાંશ ચિહ્નની પાછળ મિલીમીટર કહેવાશે અને આગળના સેન્ટીમીટર કહેવાશે પણ આને પોઈન્ટમાં લખ્યા હોવાથી આપણે આને સેન્ટીમીટર દ્વારા દર્શાવી શકીશું
ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમે સ્કેલ ઉપર એક નાની કીડી ચાલી રહી છે અને જુઓ તે કેટલા કાપા સુધીની એની લંબાઈ છે તે અહીં જોઈ શકતા હશો અહીં 3 કાપા જેટલી એની લંબાઈ દેખાઈ રહી છે એટલે કે 3 કાપા સુધી એનું આગળનો ભાગ થી લઈને પાછળનો ભાગ જો જોઈએ ને તો 3 કાપા સુધી એ દેખાઈ રહી છે એટલે કીડી શું કહે છે કે હું 3 મિલીમીટર લાંબી છું કારણ કેમ એવું કહે છે કારણ કે એક કાપો હોય એક કાપો આવીતના હોય સ્કેલ ઉપર આવીતના એક કાપો હોય તો કેટલા મિલીમીટર કહેવાય 1 મિલીમીટર કહેવાય તો કીડી 3 કાપા સુધી છે આવીતના તો તે કેટલા મિલીમીટર કહેવાશે 3 મિલીમીટર એની લંબાઈ કહેવાશે પણ બીજી કીડી શું કહે છે હવે બીજો ચિત્ર જુઓ અહીં જુઓ હવે આ કીડી કહે છે કે હું તો 60 દશાંશ સેન્ટીમીટર લાંબી છું હું તો 1 સેન્ટીમીટરનો 60 દશાંશમો ભાગ છું શું કહે છે 1 સેન્ટીમીટરનો 60 દશાંશમો ભાગ છું 60 દશાંશ એટલે કે આ રીતે કહે છે કે 60 દશાંશમો ભાગ છું 60 દશાંશ એટલે કેટલા હશે 10 જે આ અંકો શૂન્ય થી લઈને આ એક અંકો છે એની વચ્ચે 10 કાપા છે કુલ 10 કાપા બરાબર ને તેના કેટલા લીધા હશે એને કેટલા લીધા હશે આ કેટલા લીધા હશે તો 60 લીધા હશે એટલે એ કેટલી લાંબી કહેવાશે એક કાપો હોય તો 1 મિલીમીટર એને 60 કાપા લીધા છે તેથી તે 60 મિલીમીટર લાંબી છે કેટલા મિલીમીટર લાંબી છે 60 મિલીમીટર લાંબી કહેવાશે તે 60 મિલીમીટર લાંબી તો છે પણ તેને 10 માંથી કેટલામો ભાગ રોક્યો છે 60મો ભાગ રોકી લીધો છે એટલે તે 60 દશાંશમો ભાગ રોકે છે અને તે 60 મિલીમીટર લાંબી કહેવાશે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે 0 થી લઈને 1 ની વચ્ચે જે 10 કાપા આવે છે તો એ દરેક કાપાને 1 દશાંશમો ભાગ કહેવાય 1 દશાંશમો ભાગ કહેવાય દરેક એક કાપાને 1 દશાંશમો ભાગ કહેવાય હવે તમે જેટલા કાપા લેવ એ 10 માંથી લીધેલા કાપા હોઈ શકે તમે 6 લેવ 4 લેવ તો 4 બરાબર એને 4 દશાંશ કહેવાય બરાબર હવે 1 દશાંશને સેન્ટીમીટરમાં લખવું હોય તો દશાંશ ચિહ્નમાં લખાય 0.1 સેન્ટીમીટર હવે આને દશાંશમાં લખવું હોય તો 0.4 સેન્ટીમીટર આ રીતે લખાય પરંતુ મિલીમીટરમાં લખવું હોય તો કેટલા મિલીમીટર કહેવાશે તો 4 મીમી કેટલા મીમી 4 મીમી આને અને આને કેટલા મીમી તો આને 1 મીમી સમજ પડી ગઈ એક કાપો એટલે 1 મીમી હને અને સેન્ટીમીટરમાં લખવું હોય તો 0.1 સેન્ટીમીટર ઓકે અને 10મો ભાગ યાર મિત્રો હવે તમે આ ચિત્ર જુઓ આ પેન્સિલની લંબાઈ કેટલી લાંબી છે તમે જોઈ શકો છો તો આ પેન્સિલની લંબાઈ કેટલી લાંબી છે જુઓ તો જુઓ આ પેન્સિલ લગભગ એ કેટલી લાંબી છે જુઓ તો કેટલા મિલીમીટર લાંબી છે આ પેન્સિલ તમે જોઈ શકતા હશો આ પેન્સિલ એક કાપામાં પણ થોડી ઓછી છે એટલે કે પૂરેપૂરા 1 થી લઈને 2 ની વચ્ચે છે પણ કેટલા કાપા લીધા છે એને જુઓ તો એને 6 કાપા લીધા છે તેથી તે કેટલા મિલીમીટર લાંબી કહેવાશે એક કાપો જો હોય સ્કેલની ઉપર આ રીતે 1 થી લઈને 2 સુધી છે એમાં 10 કાપા છે 1 2 3 4 5 6 7 8 9 અને આ 10મો ત્યારે બીજો અંક આવી જાય હવે એને પેન્સિલે કેટલા કાપા લીધા છે 3 4 5 અને 6 કાપા લીધા છે જો એક કાપો હોય એક કાપો લીધો હોય તો 1 મિલીમીટર ગણાય બરાબર ને અને સેન્ટીમીટરમાં એને 0.1 એટલે કે 0 દશાંશ 0.1 દશાંશ એમ કહેવાય 1 દશાંશ શું કહેવાય 1 દશાંશ હવે વિચારો કે 0.1 આવું બોલાય 1 સેન્ટીમીટર એમ કહેવાય અને જો 6 કાપા લીધા હોય તો 6 મિલીમીટર કહેવાય શું કહેવાય 6 મિલીમીટર એને સેન્ટીમીટરમાં કેવી રીતે લખાય તો 0.6 સેન્ટીમીટર અને શબ્દમાં 6 દશાંશ પણ બોલાય શું બોલાય દશાંશ ચિહ્નની પાછળ તળ છે એટલે 6 દશાંશ એવું પણ બોલાય 0.6 પણ બોલાય અને 6 દશાંશ સેન્ટીમીટર 6 દશાંશ સેન્ટીમીટર એવું પણ બોલાય એટલે કે કેટલી લાંબી છે આ પેન્સિલ તો 6 મિલીમીટર લાંબી છે એની લંબાઈ 6 મિલીમીટર છે
સેન્ટીમીટર માં તેની લંબાઈ કેટલી હોઈ શકે તો સેન્ટીમીટર માં એની લંબાઈ 0.6 એટલે કે 6 દશાંશ કેટલા દશાંશ આ દશાંશ ચિહ્ન કહેવાય શું કહેવાય અને દશાંશ ચિહ્ન દશાંશ ચિહ્નની તડટ પાછળ આવે દશાંશ ચિહ્નની તડટ પાછળના અંકને શું કહેવાય દશાંશ કહેવાય તો કેટલા દશાંશ છે 6 દશાંશ એટલે 6 દશાંશ સેન્ટીમીટર એની લંબાઈ છે